નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે જીપીએસસી ની અંદર પગાર છે ઓગણચાલીસ હજાર નવસો થી શરૂ થઈ રહ્યો છે આજે જ સરસ મજાની નવી ભરતી આવી છે વિગતવાર ભરતીની માહિતી મળે મેળવી ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરશો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ગુજરાત જાહેર સેવા આયોગ ની અંદર છે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જાહેરાત ક્રમાંક તેનું વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે બેતાલીસ ઓબ્લિક બે ચોવીસ નાયબ શિક્ષણ અધિકારી વર્ગ ત્રણ અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ માટેની એકસો ને સિત્યાવીસ જેટલી જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે આના ફોર્મ છે તમારા જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપર છે શરૂ થઈ ગયા છે તારીખ પંદર સાત બે હજાર ત્રેવીસના બપોરે એક વાગ્યાથી ફોર્મ શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસ રાત્રિના બાર વાગ્યા દરમિયાન છે મિત્રો આની અરજી કરવાની છેલ્લી તારીખ છે હવે વાત કરીએ મિત્રો આની જે પ્રથમ કસોટી છે જે પ્રિલિમરી ટેસ્ટ છે તારીખ પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ છે યોજાવાની છે અને તેનું પરિણામ છે જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર પ્રસિદ્ધ થશે હવે વાત કરીએ ટોટલી જગ્યા નાયબ શિક્ષણ અધિકારી સચિવાલય વર્ગ ત્રણ ની અંદર મહિલા વનની વાત કરીએ તો બિન અનામતમાં વીસ છે આર્થિક રીતે ઈડબલ્યુએસમાં ચાર છે એસીબીસી માં આઠ છે અનુસૂચિત જાતિમાં ત્રણ છે અનુસૂચિત જનજાતિમાં પાંચ છે દિવ્યાંગમાં પાંચ છે અને માજી સૈનિકમાં બાર જગ્યા છે મિત્રો નાયબ શિક્ષણ અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગની અંદર સાત જગ્યા છે કુલ જગ્યાઓ અને મહિલાઓ માટેગરીમાં એક જગ્યા છે દિવ્યાંગ માટે ત્રણ જગ્યાઓ છે મિત્રો વાત કરીએ ટોટલી જગ્યાની વાત કરીએ તો એકસો ને જેટલી જગ્યાઓ છે મિત્રો મંગાવવામાં આવેલી છે ત્યારબાદ ઉમર મર્યાદાની વાત કરીએ પગારધો શું રહેશે એની વાત કરીએ અને જેની અરજીપત્રકની જે ફી છે મિત્રો કેટેગરી કેટેગરી જનરલ માટે છે એ સો રૂપિયા ચલણ રાખેલું છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના ના રોજ છે વીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને જે કહેવાય ને વીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે આની અંદર એપ્લાય કરી શકે છે મિત્રો કેટેગરી મુજબ છે તમને અલગ અલગ છૂટછાટ મળવા પાત્ર થશે જેવા કે બિન અનામત મહિલા હોય તો પાંચ વર્ષની છૂટછાટ મળે છે મૂળ ગુજરાત રાજ્યનો ને ઈડબ્લ્યુ અંદર આવતા હોય બરાબર તો પણ વિશેષે પાંચ વર્ષની અલગ અલગ કેટેગરી મુજબ છે તમને છૂટછાટ મળવા પાત્ર થશે શૈક્ષણિક લાયકાતની અંદર વાત કરીએ બેચલર ડિગ્રીમાં ગેલું છે એટલે કોઈપણ માનની યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હશે મિત્રો તો તમે આની અંદર એપ્લાય કરી શકશો મિત્રો ત્યારબાદ તમને ખાસ કરીને કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે ને ત્યારબાદ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ છે વિશેષે તમને ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જરૂરી રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરી દઈએ તો પગાર ધોરણ સારો એવો છે મિત્રો જે કહેવાય ને ઓગણચાલીસ હજાર નવસોથી પગાર છે તમારો શરૂ થશે મિત્રો ત્યારબાદ વિશેષ તમારે જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરવાના છે ઓનલાઈન શરૂ થઈ ગયા છે વધારે માહિતી માટે ખાસ આ ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર ઓફિસિયલી જે પોસ્ટ છે મૂકી દીધેલી છે મિત્રો હવે આપણે વાત